समय के बाद इनने प्राप्त कर लिया है कि अकेले की स्थापना करने से पहला महिला पुरुष तरीके अंदर है यह नया पहला साबित कर रहा है और माध्यम में बहुत सारा सामाजिक कार्यक्रम ने बढ़ता रहा है अरे हमारे मुस्लिम राइटर के जमीन है जान बख्शी थी अत्रे हमारा वडील अने साचा कहूं को यूनाइटेड मुस्लिम ना साचा दोस्त अने हमारा राहबर इवा सुलेमान पटेल साहब ये वो एमएलसी थी ना डायरेक्टर अने रिवर्ट करता छे बरोज म्युनिसिपैलिटी ना सीनियर मोस्ट मेंबर के जेमने इतिहास सर्जो छे चुकाई ने इवा मारा वडील मारा साथी अने मारा राहबर માઇનોરિટી ચેરના ડેપ્યુટી ચેરમેન એવા ભાઈ ઉમર ખાન જે બહુ જ ડાયનેમિક યુવાન છે અને સમાજની આવતીકાલ છે એમને પણ આપણે સાથે ભરૂચ નગરપાલિકાના વિપક્ષના નેતા ભાઈ સંસાદ અલી સૈયદ જે પણ સમાજની આજ અને આવતીકાલ છે ભાઈ ઇબ્રાહિમ કરકર એ પણ નગરપાલિકાના આશ્રમમાં જોડાયેલા સભ્ય છે અને ઘણા જ એક્ટિવ છે સાથે સાથે આપણા સ્વતંત્ર સેનાની શ્રી પટેલ સાહેબ જેઓનું સન્માન આ પહેલા આપણે કરી ચૂક્યા છીએ અને તેઓ પણ ઉપસ્થિત રહ્યા છે અને આપણે મારા પે દોસ્તો આજની મેટિંગ યુનાઇટેડના ઇતિહાસમાં 2010 પછીની સૌથી બહેતરીન મેટિંગ છે અને એના પાછળનું કારણ કે 2010માં આપણે 25 વર્ષ પૂરા કર્યા અને તેની શાનદાર ઉજવણી કરી ત્યારબાદ 31મા વર્ષે આપણને મંચસ્થ જે મહેમાનો મળ્યા છે એ કાર વાંચીને ભરૂચ શહેરની પ્રજાએ મને જે અભિનંદન આપ્યા છે તેના પરથી લાગે છે કે લોકોની લાગણીઓ કેટલી ઉભરાઈ કે એમને લાગ્યું કે યુનાઇટેડ આ પ્રોગ્રામમાં જવું જોઈએ અને એની હાજરી બતાવે છે કે આજે સંખ્યા વધી ગઈ છે મારા મિત્રોને વિનંતી ઉપર ખુશીઓ મૂકી છે પાછા માનસિક ઉપર જાય તો વધારે સારો મારા મહેમાનો ઉભારે મને ગમતું નથી આપણી પાસે ઇસ્લામ તરફ નામની ટ્રસ્ટની જગ્યા છે અને ત્યાં કોમ્યુનિટી હોલનો પ્રોજેક્ટ મૂક્યો છે ઉપસ્થિત છે અને એમના જેવા દીર્ઘદ્રષ્ટા અને ડાયનેમિક લીડર આપણી પાસે મોજૂદ છે ત્યારે આપણે ઉમેદ રાખીશું ઇન્શાઅલ્લાહ બહુ જલ્દી આપણને આપણો કોમ્યુનિટી હોલ મળી જશે દોસ્તો સંસ્થાનો પરિચય નો હવે સંસ્થા મોટા નથી રહી 35 વર્ષના વાળા વાઈ ગયા મારી 30 વર્ષની એજ હતી ત્યારે અમે કોલેજ લાઈફથી પ્રવૃત્ત હતા અને બહાર આવ્યા પછી સદભાગ્યે ભરૂચમાં કોમ્યુનલ પેન્શન ઉભું થયું પણ એની અસર મને આજ દિન સુધી નથી ઉભી થઈ અને તે સમય દરમિયાન જ 1983માં મારા દોસ્તો સલીમભાઈ લાકડાના વાહિદ ખાન અને બીજા પણ સ્વર્ગસ્થ થઈ ગયા છે પાંચ મિત્રો ભાઈ અમર લાકડાના મદદ છે સાથ
ਮੈਂ ਇਹ ਗੱਲੋਂ ਨਾ ਆਪਾਂ ਭਾਸ਼ਾ ਨੂੰ ਕਾਰਾਂਗਾ ਉਹ ਕਲੀਅਰ ਹੈ ਕਿ ਅਮੇ ਸਮਾਜ ਨੇ ਇਕੱਤਰਿਤ ਕਰਨਾ ਮੰਗਤਾ ਇੱਕ ਅੱਲਾ ਇੱਕ ਨਬੀ ਇੱਕ ਕੁਰਾਨ ਇੱਕ ਦੀਨ ਅਨੇ ਇੱਕ ਮੁਸਲਮਾਨ ਅਨੇ ਹਮਾਰੋ ਸਮਾਜ ਪਰ ਇੱਕ ਹੋਵੇ ਲਈ ਇੱਕ ਅਭਿਆਨਾ ਸਾਥੇ ਅਮੇ ਬਾਹਰ ਇਕਾਨੋ ਮੈਦਾਨ ਮਾ ਪੜਿਆ ਇਹਮਾਤੀ ਭਾਈ ਸ਼ੌਕਤ ਮਸਾਲਾ ਵਾਲਾ ਅੱਲਾ ਨੇ ਰਹਿਮਤੇ ਪਹੁੰਚੀ ਗਿਆ ਭਾਈ ਅਬਦੁਲਸ਼ੀਰ ਕਾਜ਼ੀ ਪਰ ਅੱਲਾ ਨੇ ਰਹਿਮਤੇ ਪਹੁੰਚੀ ਗਿਆ ਅਜੇ ਮੇਰੇ ਪਾਸ 15 ਟ੍ਰਸਟੀ ਹੋ ਛੇ ਅਨੇ ਅੱਲਾ ਨੇ ਕਰਮ ਥੀ ਅਜੇ ਅੱਲਾ ਦਰੇਕ ਨੇ ਤੰਦਰੁਸਤੀ ਪਰ ਆਪੀ ਛੇ ਉਮਰ ਥੀ ਛੇ અમે પણ હવે એ પીરિયડમાં આવી ગયા છે પણ અમે એવું માનતા નથી કેમ કે મારી કોઈની દુઆઓ મારી સાથે છે ઇન્શાઅલ્લાહ અલ્લાહથી દુઆ માંગીને અમારા ઉમરામાંથી પણ આવ્યો છું કે આખરી સાંસ સુધી મને મારી કોમની ખિદમત કરવાનો મોકો આપજે અને અલ્લાહ આપતો રહ્યો છે થોડો સમય પહેલા મારી તબિયત જયારે ના તંદુરસ્ત હતી ત્યારે મારા મિત્રો બહુ ગભરાઈ ગયા હતા મેં એમને કીધું કે અલ્લાહ મોટો છે એને જ્યાં સુધી મારી પાસે ખિદમત થઈ હશે ત્યાં સુધી આ સજ્જન પર તમારી વચ્ચે જ રહેવાનો છું અને આજે પણ આજે ઉપસ્થિત છો એ અલ્લાહનો મોટો અહેસાન છે દોસ્તો સંસ્થાની સ્થાપના પછી અનેક વાવાઝોડા આવ્યા અનેક પડકારો પણ આવ્યા પણ અમારો લબ્બે બહુ સાફ હતો કે અમે એકતામાં માનનારા હતા અને સાથે સાથે અમે જાહેર જીવનમાં હોવા છતાં પણ રાજનીતિથી સંસ્થાને દૂર રાખી ધર્માંધતાથી સંસ્થાને દૂર રાખી અને એના જ કારણે આજે 33મો કાર્યક્રમ આપવા માટે તમારી સમક્ષ ઉપસ્થિત છું દોસ્તો જ્યારે શરૂઆત કરી ત્યારે અમારી પાસે કોઈ ફંડ ભાડો નહોતો અમે સમાજ પાસે હાથ પણ નહોતો લંબાવ્યો ઇનામી ડ્રો કર્યો અને એમાં પણ હું આજે ગર્વથી કહું છું કે મારા હિન્દુ મિત્રોએ મને મોટો ભાડો આપ્યો અને એમાં જે ફંડ મળ્યો તેમાંથી અમે શરૂઆત કરી ત્યારબાદ સમાજ પાસે અમે જકાત ફંડની માંગણી કરી કે દોસ્તો તમારું જકાત ફંડ આપો સમાજ શિક્ષણમાં ઘણો પાછળ છે આપણા દલિત ભાઈઓ અને પછાત વર્ગના ભાઈઓ કરતા પણ આપણો સમાજ પછાત છે અને એ જે અમારા નજરમાં હતું તેની સામે અમે આ પડકાર પાડ્યો અને ભરૂચ શહેરના 55-50% નામના વિદ્યાર્થીઓના સન્માનની શરૂઆત કરી અને આજે કહેતા મને ખુશી થાય છે કે આજે 2018માં સંસ્થા 75% લાવનાર વિદ્યાર્થીઓનું સન્માન કરી રહી છે તો એનાથી આપણે જોડીને વાત કરો તો જયારે 2007માં મેં દીર્ઘ દ્રષ્ટિ વાપરી અને તાલુકાના બીજા ભરૂચ શહેર જિલ્લાના બીજા ત્રણ તાલુકાઓ સમાવેશ કર્યા અંકલેશ્વર અને ભરૂચ તાલુકો ત્યારે પણ કેટલાક મિત્રો એ ટીકા કરી કે સફી સાહેબ ભરૂચમાં નથી પહોંચાતો ત્યાં સુધી કેવી રીતે પહોંચશો લોકો નિયત અમારી સાથ છે અલ્લાહ મદદગાર છે અને દોસ્તો આજે ગર્વથી કહું છું સમગ્ર જિલ્લો યુનાઇટેડનો અંતરામી કરો છે યુનાઇટેડનો આ ક્ષેત્ર મર્યાદિત નથી રહ્યો ફક્ત ઇનામ વિતરણ નથી કરતા ઇનામ વિતરણ માટે પણ સ્પષ્ટ કરી દઉં કે મારા દોસ્તો મારા સાથીઓ મારા એનાઉન્સર કહે છે એ મારા મિત્રો સંસ્થાને ચોખ્ખું દાન આપે છે એમાંથી જ અમે ચોખ્ખા પૈસામાં કે ઇનામ વિતરણનો પ્રોગ્રામ કરીએ છીએ અને રમઝાન માસમાં જે ઝકાત પણ આવે છે તેમાંથી શહેરની શાળાઓમાં ભણતા લગભગ 17 હાઈસ્કૂલ અને 35 નગરપાલિકા સંચાલિત પ્રાઇમરી સ્કૂલોના ગરીબ અને યતીમ બચ્ચાઓને વિનામૂલ્યે નોટબુક અને યુનિફોર્મ સંસ્થા વિતરણ કરે છે તો મારા વડીલોને મારી નમ્ર કે તમારો જકાતનો સ્ત્રોત શિક્ષણ માટે આપો એમ નથી કહેતો કે ફક્ત યુનાઇટેડને જ આપો પણ જે કંઈ પણ શૈક્ષણિક સંસ્થાઓ આ ક્ષેત્રે કામ રહી છે કામ કરી રહી છે એમને તમે પ્રોત્સાહિત કરશો તો ઇન્શાઅલ્લાહ આ સમાજ આગળ આવશે એમાં બે મત નથી જ્યારે શરૂઆત કરી ત્યારે મારા કેટલાક પિતા સમાજના વડીલો ટીકા કરતા હતા કે સમસાયક મુસ્લિમ સમાજમાં કન્યા કેળવણીનું સ્તર બહુ જ નીચું છે તો ઇન્શાઅલ્લાહ એ પણ દૂર થઈ જશે અને આજે તમે આ મજલિસમાં જોશો આ પ્રોગ્રામમાં જોશો 70% મારી દીકરીઓ ઇનામ મેળવે છે
આ કલંક હતું એ પણ એના એકના માધ્યમથી દૂર થયો. મને ખુશી છે અમારી મસ્જિદ પર અમે આગળ વધી રહ્યા છે, સાથે સાથે જે સ્કોલર બચ્ચાઓ હોય છે, ઉચ્ચ શિક્ષણ મેળવવા માંગતા હોય છે તેવા બાળકોને અમારી પાસે જ્યારે જકાત ફંડમાંથી જે બચત થાય છે તેમાંથી તેવા બાળકોને સ્કોલરશીપ ઉપર પ્રોવિઝન અમે કરી આપીએ છીએ. અને આજે કહેતા મને ખુશી થાય છે કે રોડ પર ચપ્પલ વેચનાર વ્યક્તિની ડિગ્રી યુનાઇટેડના માધ્યમથી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બની છે. દોસ્તો, યુનાઇટેડનું જયારે કામ ચાલુ હતું એ વચ્ચે રિસેપ્ટ કરી એકાઉન્ટ ઇસ્લામ માટે બહુ મોટી વાત છે. અલ્લાહે એવું નથી કહ્યું કે સિર્ફ મેં મુસલમાન કા હું, બલકે કુરાનમાં અલ્લાહે મેસેજ આપ્યો છે. પટેલ પણ દુનિયા સુધી ચાલ્યા ગયા, એ પણ અમારા શુભેચ્છક હતા.
लेकिन इमरे के जिंदगी में श्वास हेलानी जिस समाज की सेवा करें अत्रे जो आपने याद कर करिए तो आपने लगना के हमारी दोस्तों मनुमों ना माटे ऐसा भी समाज माटे दुआ गुजारो सो अने अत्रे अबे एजुकेशन की बात करिए गरीब आपको थाई अबे कार्यक्रम में अंदर आप खत्ते अने तमने कहियो कि पंच दे आजा दस पची एक मोटो कार्यक्रम छे इन्हीं पासों में मोटो कारण कि आप खाते लगभग सारा 300 तेजस्वी ताराओं का प्रोग्राम में भाग ले आया छे जे कदाच इतिहास सर्जो छे मिथिला माटे वहाँ पर ही बोलते हैं हाजिर रहा करे अभी शाम को बनी छे कार्यक्रम भी खास करके सस्ता ने 33 वर्ष पूरा किया आपको कार्यक्रम 34 मासे इंशाल्लाह दोस्तों मारो के अनु तात्पर्य के एसएससी बोर्ड का परिणाम आवे એટલે મને વાતે ખુશી છે કે સમાજમાં જાગૃતિ આવી પેપરમાં જાહેરાત આપતા પહેલા 200 માર્કશીટ આવી ગઈ 200 એટલી જાગૃતતા સમાજમાં આવી છે અને કેટલી નબળાઈ પણ સામે આવી ગઈકાલે અને આજે કેટલા વાલીઓના ફોન આવ્યા અમને તો હમણાં ખબર પડી ભાઈ કદાચ તમને ખબર ના હોય પણ અમે એક મહિના પહેલા કી પ્રોપેગેન્ડા કરીએ છીએ કે પછી યુનાઇટેડનો પ્રોગ્રામ આવી રહ્યો છે દરેક મીડિયા બીજા બધા માટે કોઈ ને કોઈ શું હોય તો હું નથી કહેતો પણ મીડિયા યુનાઇટેડની સાથે જ રહ્યું છે વર્ષોથી અને ચેનલ નર્મદા એ મારી પોતાની ચેનલ છે એ સતત એક સમાચાર આપતી રહી સાથે ગુજરાત ટુડે એ મારું પેપર છે ટુડેમાં પણ સમાચાર આવી ગયા ડીજે ભાસ્કરમાં પણ સમાચાર આવી ગયા અને કેટલાક મીડિયા ચેનલોએ પણ પ્રસ્થાપિત કર્યા મારા કેટલા મિત્રોએ વોટ્સએપ પર પણ મેસેજ કર્યા પછી એ વાલી જો એમ કહેતા હોય પ્રોગ્રામના 15 કલાક પહેલા કે અમને તો હમણાં ખબર પડી તો મને દુઃખ થાય છે મારે દુઃખ સાથે કહેવું પડે કે હવે જો આપણે સૂતા રહીશું તો સફળતા નહીં મળે કહેવાનો મતલબ કે વાલીઓ જાગવાની જરૂર છે બાળકોના શિક્ષણ પર ભાર મૂકવાની જરૂર છે અને ખાસ કરીને આજે આપની સમક્ષ અમે જે ઉપસ્થિત થયા છે એ કઈ ફિકર લઈને આપની સમક્ષ આવ્યા છે અમારી ફિકરનો હેતુ બીજો કોઈ જ નથી અમારો સ્વાર્થ એટલો છે કે જયારે અહીં જઈશું ત્યારે અલ્લાહ પૂછશે કે તુઝે રોજાદા ક્યાં કરકાયા તો કમસે કમ ઇતના તો કહી શકી કે તેરી ઇબાદત કી ઓર તેરી કોમ કી ખુશહાલી કે લીએ કોશિશ કી બીજું બધું કહેવાની મારી ક્ષમતા પણ નથી બહુ નાનો માણસ છો તમારી વચ્ચે વર્ષોથી રહ્યો છું અને અલ્લાહથી દુઆ ગુજારું છું કે આ મારી કોમ બુલંદીને છાજે પહેલા તો એવું હતું કે ગ્રેજ્યુએશન થઈ જાય એટલે આપણે બહુ સંતોષ માનતા હતા પણ આજે મને ખુશી છે કે આ મારા કાર્યક્રમમાં મેડિકલમાં સફળ થનાર એન્જિનિયરિંગમાં સફળ થનાર અને સાથે સાથે પીએચડી કરનાર વિદ્યાર્થીઓ પણ સામેલ થયા છે દોસ્તો જે ડિગ્રીની વાત કરી કે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ધની એ સંસ્થાને નથી એ ડિગ્રી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ થયા પછી સૌથી પહેલા સંસ્થાને 10,000 રૂપિયાનું ડોનેશન દીકરી આજે હજમાં છે દોસ્તો દર વર્ષે 10,000 થી 12,000 રૂપિયા ચકા ફંડ મૂકે છે અને એ છોકરી છે મારી સેના સ્પેશિયલ
क्या मतलब संस्था जेनी साथे बनी छे अने बाळकों ने मजदार मां नथी मुकता पण ऑफर ने ऑफर मारो नंबर तो मारा दरेक विद्यार्थी पासे होय छे अने कदाच तमने आश्चर्य थतुं हशे मारो 9987925 नंबर लगभग मारा दरेक विद्यार्थी पासे छे नॉट ए कारण ने કે કાર માં લખેલો છે પણ એ સ્ટોર કેવી રાખે છે અને ઔષધિ ને જીવંત રાખ્યો છે એ બાળકોને જ્યારે પણ મારા માર્ગદર્શનની જરૂર પડે છે એ રાતે અડધી રાતે પણ મને ફોન કરે તો એનો નંબર સ્ક્રીન કાઢે છે દોસ્તો હવે વધુ ના કહેતા હું વિરામ લઈશ પુનઃ આવીશ.